કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે હિન્દી વિષયમાં, ધોરણ 8 હિન્દી વિષયમાં પ્રથમ સત્ર કાવ્ય 1 ભણીશું. કાવ્ય 1 તેરી હૈ જર્મી. પ્રસ્તુત કવિતા એક પ્રાર્થના ગીત હૈ જિસમે ઈશ્વર કે પ્રતિ કૃતજ્ઞતા કા ભાવ વ્યક્ત હુઆ હૈ, સાથે ઈશ્વર કે સર્વોપરિ હોને કી સર્વકૃતિ કી ગઈ હૈ. આપણે બધા દરરોજ સવારે પ્રાર્થના કરીએ છીએ. હવે આ કવિતા છે એક પ્રાર્થના ગીત છે જે આપણે ઈશ્વરને વ્યક્ત કરવાની છે. તેરી હૈ જમી તેરી હૈ આસમા તું હૈ બડા મહેરબા તો બખ્શીશ કર સભી કા હૈ તું સભી તેરે ખુદા મેરે તું બખ્શીશ કર. તેરી હૈ જમી, તેરી હૈ જમી નો મતલબ શું? તો જમી એટલે ધરતી, આસમા આસમાન એટલે આકાશ, કે હે ઈશ્વર યહ સારી ધરતી તુમ્હારી હૈ ઓર યહ આકાશ ભી તુમ્હારા હૈ. તુમ બડે દયાલુ હો હમારે અપરાધો કે લીએ હમ તુમ્હે ક્ષમા કરના હૈ. તુમ સબકે હો ઓર સબ તુમ્હારે હૈ, હે ઈશ્વર તુમ હમે ક્ષમા કરના. બક્ષિસ, બક્ષિસનો મતલબ છે ક્ષમા કરવી, માફી માંગવી, કે હે ઈશ્વર આ આખી ધરતી તમારી છે અને આ આકાશ પણ તમારું છે, તમે ખૂબ દયાળુ છો, તમે અમારા અપરાધો માટે અમને ક્ષમા કરજો, તમે અમારા જે ભૂલો થઈ છે, જે અપરાધ થયા છે એ બદલ તમારે અમને ક્ષમા કરવાના છે. તેરી જર્મી સે એ માલિક હમ ઇસ દુનિયા મે આએ હૈ, તેરી રહમત સે હમ સબને એ જિસ્મ ઓ જા પાએ હૈ. તો અપની નજર હમ પર રખના કિસ હાલ મે હૈ એ ખબર રખના, તેરી હૈ જમી તેરા આસમાન. કે હે દુનિયા કે માલિક તુમ્હારી ઈચ્છા સે હી ઇસ દુનિયા મે હમારા જન્મ હુઆ હૈ. તુમ મેં તુમ્હારા એક શિષ્ય હું ઓર આપ મેરે માલિક હૈ, તુમ્હારી કૃપા સે હી હમ ઇસ શરીર ઓર પ્રાણ મિલે હૈ. તુમ હમ પર અપની કૃપા દ્રષ્ટિ રખના હમ કિસ હાલત મે હૈ ઉસકી હમેશા ખબર રખના. તું ચાહે તો હમે રખે તું ચાહે તો હમે મારે, તેરે આગે ઝુકા કે સર ખડે હૈ આજ હમ સારે. ઓ સબસે બડી તાકાત વાલે તું ચાહે તો હર આફત ટાલે, તેરી હૈ જમી તેરા આસમા. કે હે ઈશ્વર તુમ ચાહો તો હમે જીવિત રખો, તુમ ચાહો તો હમે માર ડાલો, આજ હમ સબ તુમ્હારે આગે સિર ઝુકા કે ખડે હૈ, સિર ઝુકા કે ખડે એટલે હમ તુમ્હારી શરણ મે હૈ. હે સર્વશક્તિમાન તુમ ચાહો તો હમ પર આઈ હર આફત કો દૂર કર સકતે હો. કે આપણે જે મુસીબત હોય, જ્યારે તકલીફ હોય ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ, ભગવાનને આગળ જઈને આપણે માથું નમાવીએ છીએ, શીશ નમાવીએ છીએ અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને તાકાત આપજો અને તમે ચાહશો ઈચ્છશો તો અમારી બધી આફત છે, જે તકલીફ છે એ બધી આફત દૂર થઈ જશે. તેરી હૈ જમી તેરા આસમાન, કે આ ધરતી પણ તમારી છે અને આ આસમાન પણ તમારું છે. અહીંયા શબ્દ અર્થ છે જે આપણે કાવ્યમાં શીખ્યા છીએ, બક્ષિસ એટલે ભેટ, ઉપહાર, ક્ષમા કરના, માલિક, માલિક એટલે ઈશ્વર પ્રભુ, રહમત, રહમત એટલે કૃપા, દયા કરના, આફત, આફત મુશ્કેલ, સંકટ, મહેરબા કૃપાલુ દયાલુ, જીષ્મ શરીર, જા એટલે પ્રાણ. પાછળ અભ્યાસ અને સ્વાધ્યાય છે એ તમારે એનું રિવિઝન કરવાનું છે અને નોટબુકમાં અભ્યાસ અને સ્વાધ્યાય નોટબુકમાં લખવાનું છે. બાજુમાં છે ભાષા સજ્જતા, એક વ્યાકરણ છે, વચન પરિવર્તન જે આપણે પહેલાં પણ આગલા ધોરણમાં ભણી ગયા છીએ, નિમ્નલિખિત શબ્દ પઢીએ ઓર સમજીએ,
અહીંયાનું વચન પરિવર્તન કરવાનું છે. તાલા તો તાલે, એક તાળું હોય તો તાલા, અને બહુ બધા હોય તો તાલે. લડકા લડકે, ઘોડા ઘોડે, બેટા બેટે, કમરા તો કમરે, છાતા છાતે, તોતા તોતે, રૂપિયા રૂપિયે. એક વસ્તુ હોય એને બહુ જ પરિવર્તન કરે, વધારે હોય એટલે એનું પરિવર્તન થાય છે, વચન પરિવર્તન. ઉપયુક્ત શબ્દ પઢને સે પતા ચલતા હૈ કે આકારાંત પુલ્લિંગ શબ્દો કા બહુવચન કરને કે લીએ શબ્દ કે અંતિમ આ કો એ કર દિયા જાતા હૈ. રાત રાતે, વહન વહને, કિતાબ કિતાબે, ભેંસ ભેંસે, દીવાર દીવારે, આંખ આંખે, સડક સડકે, બાત બાતે. ઇન શબ્દો કો પઢને સે પતા ચલતા હૈ કે આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કા બહુવચન કરને કે લીએ શબ્દો કે અંત મે એ છોડ દિયા જાતા હૈ. લતા લતાએ, કન્યા કન્યાએ, બાલા બાલાએ, મહિલા મહિલાએ, સેવા સેવાએ, બાલિકા બાલિકાએ, ભાષા ભાષાએ, પાઠશાળા તો પાઠશાળાએ. યહાં હમ દેખ સકતે હૈ કે આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કા બહુવચન બનાને કે લીએ ભી શબ્દો કે અંત મે એ જોડ દિયા જાતા હૈ. તિથિ તિથિયા, વિધિ વિધિયા, લિપિ લિપિયા, જાતિ જાતિયા, પંક્તિ પંક્તિયા, નીતિ નીતિયા. યહાં હમ દેખ સકતે હૈ કે ઇકરાત સ્ત્રીલિંગ શબ્દો કે અંત મે યા જોડકર બહુવચન બનાયા જાતા હૈ. સખી સખિયા, આપણે એક મિત્ર હોય તો કહીએ છીએ દોસ્ત, બહેનપણી, બહુ બધી બહેનપણીઓ હોય તો સખી સખિયા બહેનપણીઓ એવી રીતે. ખીડકી ખીડકિયા, મછલી મછલિયા, ચીંટી ચીટિયા, ડાલી ડાલિયા, કલી કલિયા. ઇકરાંત સ્ત્રીલિંગ શબ્દ કા બહુવચન કરને કે લીએ શબ્દ કે અંત મે ઈ કો ઈ કરકે યા જોડ દિયા જાતા હૈ. પુડિયા તો પુડિયા, ભાર આપવામાં આવે છે અહીંયા બોલીએ ત્યારે. ચૂહિયા તો ચૂહિયા, બુઢિયા તો બુઢિયા, ચિડિયા તો ચિડિયા, ડિબિયા તો ડિબિયા, ગુડિયા તો ગુડિયા. યા અંત વાલે સ્ત્રીલિંગ શબ્દો કા બહુવચન કરને કે લીએ શબ્દ કે અંતિમ યા કો યા દિયા જાતા હૈ. વસ્તુ વસ્તુએ, દેનુ દેનુએ, ઋતુ ઋતુએ. ઇકરાત સ્ત્રીલિંગ શબ્દો મે ઉ કો એ જોડને સે બહુવચન હોતા હૈ. વધુ તો વધુએ, જુ જુએ. ઉકરાત સ્ત્રીલિંગ શબ્દો મે ઉ કા ઉ કરને કે કરકે એ શબ્દ લગાને સે બહુવચન બનતા હૈ. ગૌ તો ગૌએ. ઉકરાત સ્ત્રીલિંગ શબ્દો કે અંત મે એ લગાકર કે બહુવચન બનાયા જાતા હૈ. પ્રજા પ્રજાજન, પાઠક પાઠકંગણ, લેખક લેખક વૃંદ, મજદૂર મજદૂર વર્ગ, ગુરુ ગુરુજન, શ્રોતા શ્રોતાગણ, અધ્યાપક અધ્યાપક વૃંદ, શિક્ષક શિક્ષક વર્ગ, છાત્ર છાત્રગણ, કવિ તો કવિગણ. એક વર્ગ દલ યા સમૂહ કો બોધ કરને કે કરાને કે લીએ કુછ બહુવચન શબ્દો કે અંત મે ગણ વર્ગ વૃંદ જન જૈસે શબ્દ જોડે દિયે ગયે હૈ. પઢીએ ઓર સમજીએ. ગુણ તો નિર્ગુણ, સગુણ અવગુણ, દુર્ગુણ. ગુણ છે, ગુણ પરથી કેટલા એવા શબ્દ બની શકે છે. અહીંયા બીજું છે યોગ તો સંયોગ વિયોગ, ઉપયોગ પ્રયોગ. દેશ તો વિદેશ, ઉપદેશ અનુદેશ,
स्वदेश। निर्देशित उदाहरणों में गुण, योग और देश शब्दों से पहले कुछ शब्दांश जोड़कर नए शब्द बनाए हैं। आइए देखें। शब्दांश नया शब्द दूर प्लस गुण तो शू थयो दुर्गुण, स प्लस गुण तो सगुण, प्र प्लस योग प्रयोग, वी प्लस योग वियोग, स्व प्लस देश स्वदेश, उप प्लस देश उपदेश, निर प्लस गुण निर्गुण, अव प्लस गुण अवगुण, सम प्लस योग संयोग, उप प्लस योग उपयोग, वी प्लस देश विदेश, अनु प्लस देश अनुदेश। दूर निर स अव प्र सम वी उप स्व तथा अनु ऐसे शब्दांश हैं जिनका प्रयोग स्वतंत्र रूप से नहीं किया जा सकता, उन्हें केवल शब्दों के प्रारंभ में ही जोड़ा जा सकता है कि कोई शब्द हो यानी आगर ज आ शब्द जोड़वामां आवे छे। शब्द के प्रारंभ में जुटने से ये अनेक अर्थ में विशेषता ला देते हैं तथा नए शब्द का निर्माण करते हैं। उपसर्ग वे शब्दांश हैं जो सार्थक शब्दों से पूर्व जुड़ने पर अर्थ में परिवर्तन ला देते हैं। निम्नलिखित उपसर्गों को पढ़कर समझिए। अहीं जे अर्थ आपेला छे ए समझवाना छे ने बाजू में उपसर्ग छे अर्थ छे अने उदाहरण छे, उदाहरण थी आपणे एमने समझवाना छे। उपसर्ग छे अ, अर्थ कभी नहीं निषेध, जे आपणे कोई वस्तुनो इनकार करीए छे निषेध ना पाड़े छे कभी नहीं। उदाहरण छे अहीं अज्ञान अगम अमर अछूत अचूक, अन नहीं अभाव निषेध एनु उदाहरण छे अनपट अनहोनी अनजान अनमोल। उपसर्ग छे क, तो एनो अर्थ छे बुरा बुरी, उदाहरण कपूत। कु बुरा बुरी, कुपुत्र कुसंग कुकर्म कुसमय। नी अभाव नहीं, उदाहरण निकम्मा निडर निठला निहत्या। पर पराया दूसरा दूसरी पीढ़ी का, उदाहरण परदेश परलोक परदादा परतोता। स सहित अच्छा, सपूत सपरिवार सुविचार सकाम। अध आधा, अधपका अधमरा अध जला अध खिला। दु बुरा दोगुना, उदाहरण दुखद दुबला दुस्वप्न दुगुना। बिन बिना निषेध, उदाहरण बिन बात बिन ब्याहा बिन माग बिन कहे। भर पूरा ठीक, भरपेट भरमार भरपूर भरचक। चौ तो चार, चौराहा चौमासा चौकोन चौपाई। हवे अहींना उपसर्गो आपेला छे, त्रण त्रण शब्द तमारे बनावाना छे। उपसर्ग उदाहरण में लड़ चाचा और दया शब्दों के क्रमश आई ई तथा आलू शब्दांशों को प्रयोग करके नए शब्द बनाए गए हैं। लड़ प्लस आई लड़ाई, लड़ प्लस आका लड़ाका, चाचा प्लस ई चाची, चाचा प्लस एरा चचेरा, दया प्लस आलू दयालु, दया प्लस वान दयावान। लड़ चाचा तथा दया शब्दों के अंत में जोड़े गए आई ई आलू शब्दांश प्रत्यय है। ऐसे शब्दांश जो शब्दों के अंत में जुड़कर नए शब्दों का निर्माण करते हैं प्रत्यय कहलाते हैं। अहीं शब्द प्रत्यय प्रत्यय के योग से बना नया शब्द। चल
प्रत्यक्षता, तो एनो शब्द शू बन से चलता। खा प्रत्यक्ष या तो खा या। सुन प्रत्यक्ष कर तो सुन कर। बने शब्द ने प्रत्यक्ष बने ने मिक्स करवाना छे, बने ने जोड़े करवाना छे, एक नवो शब्द बन से। पढ़ आई तो पढ़ाई। खेल ओना तो खिलोना। गाड़ी वाला तो गाड़ी वाला। भूख आ तो भूखा। लड़का पन तो लड़क पन। इंसान प्रत्यक्ष इत तो इंसानियत। खाट या तो खटिया। बलशाली तो बलशाली। झगड़ा आलू तो झगड़ा आलू। बाबू आइन तो बबू आइन। शेर नी तो शेर नी। भीख आरी तो भिखारी। અહીંયા આપણું ભાષા સજ્જતા પૂરી થાય છે, એનો અભ્યાસ છે એ તમારે નોટબુકમાં લખવાનો છે। ચલો મિત્રો આવજો।